સ્વાગત છે આપનું સીએનબીસી બજારની વિશેષ રજૂઆતમાં. હું છું યશ ભટ્ટ આપની સાથે, અને દર અઠવાડિયે કોઈક અલગ થીમ સાથે અમે થોડું રિસર્ચ કરવાની કોશિશ કરીએ છીએ, આપણા એક્સપર્ટ્સ પાસેથી જાણવાની કોશિશ કરી રહ્યા છીએ કે હાલના માર્કેટની સ્થિતિને જોતા અહીંયાથી આગળ કયા પ્રકારની રણનીતિ. વેલ્યુ બાઇંગ, આ નામ એટલા માટે અમે રાખ્યું છે કારણ કે આપણે સૌથી પહેલાં તો બંને ઇન્ડેક્સ જુઓ કે જે બંને 52 અઠવાડિયાના ન્યૂનતમ સ્તરોની આસપાસથી થોડા આગળ જવાની કોશિશ કરી રહ્યા છે. ગ્લોબલી જે વેચવાલી થઈ તેમાં નવા 52 અઠવાડિયાના ન્યૂનતમ સ્તરો આપણે બનાવ્યા. તો આવી જ સ્થિતિ સાથે એવા ઘણા બધા શેર્સ પણ હશે કે જ્યાં સારી વેલ્યુ આપણને જોવા મળતી હોય, જે કદાચ 52 અઠવાડિયાના ન્યૂનતમ સ્તરે અથવા તો વેલ્યુએશન્સના હિસાબથી ફંડામેન્ટલી બહુ સરસ જગ્યા પર હોય. તો આવા બધા શેર્સની આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે બંને એક્સપર્ટ્સ જોડાઈ રહ્યા છે, માર્કેટ એક્સપર્ટ પ્રતીક પટેલ અને અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા. તો આપ બંનેનું સ્વાગત છે. અને સૌથી પહેલાં તો ખાસ જે રીતની હાલની પરિસ્થિતિ છે, ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ છે તેને જોતા, અસીમજી 52 અઠવાડિયાના ન્યૂનતમ સ્તરોથી એક રિકવરીની કોશિશ જે છે તે માર્કેટ્સ કરી રહ્યા છે, થોડું અટકવાની કોશિશ કરી રહ્યા છે. એટલે પહેલાં તો થોડું માર્કેટ્સને જ સમજવાની કોશિશ કરીએ. જે રીતની સ્થિતિ છે, ઇન્ફ્લેશન ક્લિયરલી અમેરિકા તરફથી સંકેતો છે કે હજુ પણ વ્યાજદર વધારવા પડશે, હમણાં તો ક્યાંય અટકે તેવું નામ નથી, એ પણ વાત આપણને સ્પષ્ટ સમજવા મળી રહી છે. અને બીજી વાત એ પણ છે કે જે હાલની સ્થિતિ છે તેને જોતા મોંઘવારી પણ કંઈ અટકવાનું નામ હજુ સુધી તો નથી લઈ રહી. આ બધાને જોતા અને માર્કેટ જે 52 અઠવાડિયાના ન્યૂનતમ સ્તરોથી રિકવર થવાની કોશિશ કરી રહ્યા છે, આ બધાને કઈ રીતે એનાલિસિસ અસીમજી આપણે કરવું જોઈએ? ગુડ આફ્ટરનુન યસ, ગુડ આફ્ટરનુન પ્રદીપભાઈ. અત્યારે આપણે જે એન્વાયરમેન્ટમાં ચર્ચા કરી રહ્યા છીએ, યસ, આપે બહુ સારું પ્રિએમ્બલ કહ્યું કે અનસર્ટન્ટી ઇઝ ધેર, ઇન્ફ્લેશન, ગ્રોથ અને નિયર ફ્યુચરની અનપ્રિડિક્ટેબિલિટી, આ બધાની વચ્ચે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો સ્વાભાવિક રીતે સ્ટોક માર્કેટ એક કેપિટલ માર્કેટ એક એવી માર્કેટ છે કે જે હંમેશા ફ્યુચરના પરસેપ્શનને ડિસ્કાઉન્ટ કરતું. આપણે જાણીએ છીએ કે માર્કેટમાં જે કન્ટિન્યુઅસ ફોલ જે જોવા મળ્યો છે અને આપણને એના અનુલક્ષીમાં આપણને જે સમાચારો સાંભળવા મળે છે, એક વસ્તુ ચોક્કસ હતી, ફેડ વ્યાજ વધારશે, ધેટ વોઝ સર્ટન. પણ 75 બેસિસ પોઈન્ટથી જ્યારે વ્યાજ વધાર્યો એ પછી જે પ્રોજેક્શન, જે કોમેન્ટ્રી આવી એ થોડી ડિસઅપોઇન્ટિંગ અથવા તો કહી શકાય કે થોડું માર્કેટ માટે નેગેટિવ પુરવાર થયું, કારણ કે આવનારા સમયમાં હજી પણ એગ્રેસિવલી વ્યાજનો વધારો આવી શકે એવા ઇન્ડિકેશન આપ્યા. અને જે ફેડના ચેરમેન છે એનું પણ સ્ટેટમેન્ટ આવ્યું કે અમે 2% આસપાસ ઇન્ફ્લેશન ફરીથી પાછા લાવીશું. એટલે એ સંજોગોમાં જ્યારે આ ટાઈપની એનાઉન્સમેન્ટ થતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ટૂંકા ગાળામાં અથવા મીડિયમ ગાળામાં આપણને ગ્રોથ ઉપર મોટી ઇમ્પેક્ટ જોવા મળતી હોય છે. હવે આપણે લેટ અસ કમ બેક ટુ ધી ઇન્ડિયન માર્કેટ. તો ઇન્ડિયન માર્કેટ અને ઇન્ડિયન ઇકોનોમી, યસ, એક વસ્તુ ચોક્કસ જોવાઈ છે કે આપણે અગાઉના વર્ષોની સાથે જો કમ્પેરિઝન કરીએ તો અત્યારની પરિસ્થિતિ મને ભારતના પર્સ્પેક્ટિવમાં ઘણી ડિફરન્ટ લાગી રહી છે. ઇન ધ સેન્સ, ઇન્ફ્લેશન ચોક્કસ છે કારણ કે વર્લ્ડ ફિનોમિના થઈ ગયા છે, એમાં સપ્લાય ચેઇનના પ્રોબ્લેમ્સ છે અને આપણે જાણીએ છીએ કે ક્રૂડ ઇઝ ધ મેઇન વિલન ફોર ધી ઇન્ફ્લેશન. આ બધાની વચ્ચે જ્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ, રેટ આરબીઆઈ રેટનો વધારો પણ કર્યો અને આપણે એની ઇમ્પેક્ટ પણ જોઈ હતી અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીને અલગ અલગ રીતે આ વસ્તુ ઇમ્પેક્ટ કરતી દેખાય છે. પણ ભારતમાં એક જે પોઝિટિવ ફેક્ટર મને દેખાયું છે કે મેન્યુફેક્ચરિંગના જે આપણે ત્યાં હબ બની રહ્યું છે, પાછમાં વી વર ડિપેન્ડિંગ મોસ્ટ ઓફ ધ થિંગ્સ ફોર ધી આઉટસાઇડ જે આપણા સોર્સિસ હતા, એની જગ્યાએ ઘણું બધું આપણે ઇન્ટરનલી મેન્યુફેક્ચર કરતા થઈ ગયા છે. એક વસ્તુ અલગ છે કે ઇનપુટ કોસ્ટમાં સારો વધારો થવાથી પ્રોફિટેબિલિટી ઉપર ચોક્કસ અસર થઈ છે, પણ જે આપણે ડિસ્ટ્રપ્શન કહીએ એવું ડિસ્ટ્રપ્શન મને જોવા નથી મળ્યું, એક બહુ પોઝિટિવ સાઇન છે. સેકન્ડલી, કન્ઝમ્પશનના એંગલથી તો ભારત જે વસ્તી આપણી છે, આપણા લોકોની પરચેસિંગ પાવર છે, જે સેવિંગ રેશિયો છે, આ બધા ફ્રન્ટ ઉપર આપણે ઘણા રિઝાયલન્સ દેખાઈ રહ્યા છીએ. આપણે જોયું છે કે માસિવ, એટલે એમ કહી શકાય 39 બિલિયન ડોલરનું કોન્સ્ટન્ટ એફઆઈની વેચવાલી થઈ છે અને એ પછી આપણે તો પણ ઘણા રિસ્પેક્ટેબલ લેવલે ટકી રહ્યા છીએ. આ એક આખું આપણે પ્રિએમ્બલ થયું. હવે શું? તો હવેની એક વાત છે કે માર્કેટ જ્યારે ફ્યુચરને ડિસ્કાઉન્ટ કરતું હોય તો આપણે જે અત્યારે નેગેટિવ વાત કરી રહ્યા છીએ કે હજી પણ ફેડ વ્યાજ વધારો કરશે, ભારત દેશમાં પણ રિઝર્વ બેંક વ્યાજ વધારો આવી શકે છે, આ બધા જે ફેક્ટર્સ છે આપણને અત્યારે ખબર છે. તો જે પણ માર્કેટમાં જે ઓપરેટ કરી રહ્યા છે, ઇન્વેસ્ટ કરી રહ્યા છે, એ આ વસ્તુને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે. પણ એનો અર્થ એમ નથી કે જ્યારે એનાઉન્સમેન્ટ થાય ત્યારે રિએક્શન ના આવે, કારણ કે એ પછીનું જ્યારે પ્રોજેક્શન્સ આવતું હોય છે ઇન્ફ્લેશનનું ને ગ્રોથનું, એ એના આપણા માર્કેટના વર્કિંગ ઉપર અસર કરતું હોય છે. અત્યારની પરિસ્થિતિ, યસ, બહુ જ કહી શકાય કન્સર્ટન છે. આપણે જે વાત કરી એ પ્રમાણે હું થોડું એડિશન કરીશ,
S&P 500 ના BSE ના જે ટોટલ સ્ટોક છે એમાં 86% 200 મૂવિંગ ડેઝ એવરેજ ની નીચે ટ્રેડ કરી રહ્યા છે. એટલે આમ જુઓ ને તો એક સેક્યુલર ટાઈપનું કહી શકાય કે આઈધર રિસેશન કો, મંદી કો, સ્ટોકમાં એક ડાઉનવર્ડ કો, આ બધા ફેક્ટર પ્લે કરી રહ્યા છે. અને એ સંજોગોમાં જ્યારે માર્કેટ ઓવરઓલ જ્યારે આખા 86% એટલે આપ જાણો છો કે બહુ મોટો ચંક એમાં આવી ગયો છે, જ્યારે એટલું કરતું ત્યારે એક ફિયરનું ફેક્ટર મોટું કામ કરતું હોય છે. ને આવા ફિયર ફેક્ટર જ્યારે હોય ત્યારે સારી કંપની હોય કે જેમાં આપણને પ્રોસ્પેક્ટ દેખાતા હોય એ પણ માર્કેટમાં ફિયરના કારણસર એક ડાઉન લેવલે જતા હોય છે. તો આપનો જે આજનો પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ એ બહુ જ રિલેવન્ટ એટલા માટે છે કે આવા ફિયર ફેક્ટરની વચ્ચે કયા સ્ટોક આપણે સિલેક્ટ કરવા જેથી કરીને આવનારા સમયમાં આપણા ઇન્વેસ્ટરનું વેલ્યુ વધી શકે, વર્થ બની શકે, વેલ્થ બની શકે. તો ડેફિનેટલી હું માનું છું કે આ આખા માર્કેટમાં ઘણી એવી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. અફકોર્સ જ્યારે માર્કેટ આટલી બધી વોલેટિલિટી હોય તો આપણી સદા ચોક્કસ એ રીતે હોય છે કે આપ સેકન્ડ હેન્ડમાં બાય કરો, પણ પોર્ટફોલિયો બનાવવા માટે યસ મારું માનવું છે કે ત્યાં સુધી એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. બે ફેક્ટર છે અત્યારે આપણે ફરીથી એક ક્વેશ્ચન તરીકે, એક જે આપણે ટ્વીન ડેફિસિટ છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ એઝ વેલ એઝ ફિસ્કલ ડેફિસિટ, આના ઉપર ચોક્કસ ફોકસ રહેશે. કારણ કે આ એક મેન્ટેન કરવાનું અત્યારે બહુ ચેલેન્જિંગ કામ સરકાર પાસે છે અને આઈ થિંક એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે ક્લેરિટી મળતી જશે. બિલકુલ, બહુ મહત્વપૂર્ણ વાત છે કે જેને ધ્યાનમાં રાખીએ. પ્રતિત, આપના પાસે પણ આવીએ, થોડું માર્કેટનું સેન્ટિમેન્ટ, કેમ કે FIIs હજુ પણ વેચી રહ્યા છે, કંઈ અટકી રહ્યું નથી, પણ ધીરે ધીરે થોડી સ્પીડ અટકી રહી છે એક રીતે જોવા જાવ તો. તો એ વાત અને બીજું આપની પહેલી પસંદગી આજના શો માટેની કઈ રહેશે, બંનેની સાથે વાત કરીએ. પ્રતિત જી, યસ ચોક્કસ, અસીમ સરે બહુ સારી રીતે સમજાવ્યું કે હાલમાં શું પરિસ્થિતિ માર્કેટમાં જોવા મળી રહી છે. એમાં એક બે વસ્તુનું એડિશન આપણે કરીએ તો એક વસ્તુ આ વખતના ઘટાડામાં ક્લિયર દેખાઈ રહી છે. જે રીતે એમણે જણાવ્યું કે 500 ઇન્ડેક્સમાં મોટાભાગના સ્ટોક છે 200 દિવસની DMAની નીચે છે, પરંતુ આ વખતે આપણે એક વસ્તુ જોવા જઈએ કે માર્કેટમાં જે કરેક્શન આવ્યું છે, ખાસ કરીને આપણે જોઈએ નિફ્ટી 17-18% કરેક્ટ થઈ છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં તમારા અર્નિંગ્સ છે એમાં ખૂબ જ સારો સુધારો જોવા મળ્યો છે. તો નોર્મલી માર્કેટમાં આવા આ પ્રકારનું કરેક્શન બહુ ઓછા સમયમાં પાસ્ટમાં જોયું હશે કે જ્યાં તમારું અર્નિંગ કન્સિસ્ટન્ટ વધતું હોય અને માર્કેટમાં કરેક્શન આવ્યું હોય. તો આનું રીઝન એ હતું કે માર્કેટમાં ઓલરેડી પહેલેથી એક અર્નિંગ એક્સપેક્ટેશન ઉપર કોવિડ લોથી ખૂબ જ ફાસ્ટ ભાગી ગયા હતા. એટલે ઓવરઓલ આપણે જોવા જઈએ કે 17-18% કરેક્શનમાં જો આપણે એને અર્નિંગ્સને એડ કરી દઈએ તો માર્કેટમાં કરેક્શન જોવા જઈએ તો 35%ની આસપાસનું આવી ગયું છે. આઈ થિંક કે ઓવરઓલ ફેર ઇનફ છે. અહીંયાથી મેં વારંવાર પાછલા એક મહિનામાં જણાવ્યું છે કે નિફ્ટીમાં જે પણ બોટમ બનશે મે બી 15,500 થી 14,500ની વચ્ચે બનશે. હાલના જે નેગેટિવ કારણો છે એને આપણે સમજીએ તો આનાથી વધારે નિફ્ટી નીચે જાય એવી સંભાવના ઓછી લાગી રહી છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આ રેન્જ એક્ટિવેટ થઈ ગઈ છે અને આ રેન્જમાં આવ્યા પછી નિફ્ટીમાં વોલેટિલિટી વધી છે. સામાન્ય રીતે માર્કેટમાં જ્યારે પણ બોટમ બેઝ બનવાનો હોય અથવા તો જ્યારે ટોપ ફોર્મ થવાનું હોય એની આસપાસ તમને આ પ્રકારની વોલેટિલિટી જોવા મળે કે એક દિવસ સડનલી માર્કેટ 300 પોઈન્ટ ઉપર થઈ જાય, બીજે દિવસે સડનલી કોઈ રીઝન વગર 300 પોઈન્ટ નીચે આવી જાય. ગઈકાલે આપણે ઇન્ટ્રાડેમાં જોયું, સવારના હાફમાં ઉપર જતું રહે, બીજા હાફમાં નીચે આવી જાય, લાસ્ટમાં ફરી ઉપર આવી જાય. તો આ વોલેટિલિટી ક્લિયર કટ મને ઇન્ડિકેટ કરે છે કે મારા એક્સપિરિયન્સમાં જે રીતના મેં પાસ્ટમાં જોયા છે એ જોતા મને ઇન્ડિકેટ કરે છે કે જો અહીંયાથી ગ્લોબલ લેવલે હવે કોઈ અનએક્સપેક્ટેડ નેગેટિવ કારણ નથી આવતું કે જેને વર્લ્ડ જાણતું નથી, માર્કેટ જાણતું નથી, તો માર્કેટમાં આ રેન્જની આસપાસ બેઝ બનશે. 3-1 મહિનાનો સમય લાગશે કે જ્યાં માર્કેટ આ રેન્જની વચ્ચે બંને તરફના મૂવ આપશે, એક બેઝ બનાવવાનો પ્રયત્ન કરશે અને ત્યારબાદ ગ્રેજ્યુઅલી ઉપરની મૂવ આવી શકે છે. તો ડેફિનેટલી ઘણા બધા સેક્ટર એવા છે કે જ્યાં અહીંયાથી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. સેક્ટર ખૂબ જ ફાસ્ટ ચેન્જ થઈ રહ્યા છે. 3 મહિના પહેલા મેટલ ઘણું સારું લાગતું હતું, આજે મેટલ 52 વીક લો ઉપર આવી ગયું છે. 3 મહિના પહેલા ઓટો ખરાબ લાગતું હતું, આજે એ જ મેટલ નીચે જવાને કારણે ઓટો 52 વીક ઉપર હાઈ ઉપર આવી ગયું છે. તો સેક્ટર ખૂબ જ ફાસ્ટ રોટેટ થઈ રહ્યા છે અને આવા સંજોગોમાં પોર્ટફોલિયો સારો સ્ટ્રોંગ બિલ્ટઅપ કરવાની એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ઇન્ફ્લેશનની થોડીક હું એક મિનિટ વાત કરું તો આપણા ત્યાં ગયા મહિને ઇન્ફ્લેશન ઘટીને આવ્યું છે. US માં કે યુરોપમાં પણ જે ઇન્ફ્લેશનના ફિગર આવ્યા છે એ ફિગરમાં તમે પાછલા એક મહિનાના કોમોડિટી પ્રાઇસના કરેક્શન, એગ્રો કોમોડિટી પ્રાઇસના કરેક્શનને ધ્યાનમાં રાખો તો એક વસ્તુ ફિંગર ક્રોસ દેખાઈ રહી છે કે અહીંયાથી ઇન્ફ્લેશન વધશે નહીં.
તો આવા સંજોગોમાં જો ઇન્ફ્લેશન અહીંયા પીક બની ગયું છે તો મારી દ્રષ્ટિએ આવનાર દિવસોમાં ફરીથી વાતો બદલાતી જોવા મળી શકે છે. કારણ કે 3 મહિના પહેલા ફેડના ચેરમેન કહેતા હતા કે 2024 સુધી રેટ હાઇક નહીં કરીએ, 3 મહિનાની અંદર 1% રેટ હાઇક થઈ ગયો છે. અત્યારે વાત છે કે આવનાર બે મીટિંગમાં વધુ 1.25% રેટ હાઇકની વાત છે, પણ મે બી જો ઇન્ફ્લેશન ટોપ આઉટ થયું છે તો કદાચ એ વાત બદલાતી જોવા મળશે. તો વસ્તુઓ આવનાર 3 મહિનામાં ખૂબ જ ઝડપથી બદલાવાની છે અને આવા સંજોગોમાં સિલેક્ટ એવા સ્ટોક કરવા જોઈએ કે જે આવનાર સમયમાં સારો ગ્રોથ બતાવી શકે અને અહીંયાથી ડાઉનસાઇડ લિમિટેડ હોય. તો પહેલા સ્ટોક સાથે હું શરૂઆત કરીશ. યસ, આ કાઉન્ટર છે IOL કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ. આ કાઉન્ટરને આપણે ભૂતકાળમાં 70 રૂપિયાની આસપાસ રેકમેન્ડ કર્યું હતું ને ત્યારબાદ આ સ્ટોક 700-800 રૂપિયા સુધી ગયો હતો. કરેક્શનમાં હાલમાં આ સ્ટોક 330ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ઓવરઓલ જોવા જઈએ તો આ જ સ્ટોક નહીં પરંતુ ઓવરઓલ API સેક્ટર એઝ વેલ એઝ ફાર્મા સેક્ટરમાં એક કન્સિસ્ટન્ટ ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો છે અને એના ઘણા બધા રીઝન રહ્યા છે. પરંતુ મને લાગે છે કે જે પણ ખરાબી હતી પાછલા 3-4 ક્વાર્ટર્સની એ ખરાબી પૂરી થઈ છે. આ કંપનીના માર્જિન FY22માં જોવા જઈએ તો 4 વર્ષના લો પર આવી ગયા છે. સિમિલરલી બાકી API કંપનીઓના માર્જિન પણ ઘણા ખરાબ થઈ ગયા છે. પરંતુ હવે મને લાગી રહ્યું છે કે જે બોટમ છે માર્જિનનું એ ઓલરેડી આવી ગયું છે. ઇનફેક્ટ આ કંપનીએ એની કોનકોલમાં પણ એ વસ્તુને ઇન્ડિકેટ કર્યું છે કે આવતા વર્ષે જે 8-10% માર્જિન આવી ગયા છે ફરીથી ગ્રેજ્યુઅલી વધીને 18-20% આસપાસ પહોંચી શકે છે. તો જો કંપનીના માર્જિન અહીંયાથી ડબલ થાય છે તો જે રીતે આ વર્ષે સેલ્સ ગ્રોથ રહ્યો છે આવતા વર્ષે પણ 10-12% સેલ્સ ગ્રોથને આપણે ધ્યાનમાં રાખીને 20% આસપાસના માર્જિન જોઈએ તો મને લાગે છે કે આ વર્ષનો જે નફો છે એના કરતાં એટલીસ્ટ 50% નફામાં ગ્રોથ આપણને આવતા વર્ષે જોવા મળી શકે છે. તો આવા સંજોગમાં મને લાગે છે કે એક અત્યારથી 1-1.5 વર્ષ પહેલાં આ કંપનીને આપણે માત્ર આઈબ્રુફેન મેન્યુફેક્ચરર તરીકે ઓળખતા હતા પરંતુ પાછલા ટાઈમમાં જોવા જઈએ તો આ કંપનીએ ઘણા બધા પ્રોડક્ટ્સને પોતાના પોર્ટફોલિયોમાં એડ કર્યા છે. ઇનફેક્ટ પેરાસિટામોલનું પણ કમર્શિયલ મેન્યુફેક્ચરિંગ આ કંપનીએ શરૂ કરી દીધું છે. આ સિવાય જોઈએ તો મેટફોર્મિનમાં આ કંપની ઓલમોસ્ટ વર્લ્ડની એક જગ્યાએ સૌથી મોટી કેપેસિટીવાળી કંપની બની ગઈ છે. અને ગયા વર્ષે જે કંપનીમાં જે બ્રુફેનનો સેલ્સનો હિસ્સો 49% હતો એ FY22માં ઘટીને 30% સુધી આવી ગયો છે. તો બાકીની જે પ્રોડક્ટ છે એનો હિસ્સો છે ગ્રેજ્યુઅલી સેલ્સમાં વધતો જાય છે. આ પણ એક પોઝિટિવ વાત છે. મને લાગે છે કે આ કાઉન્ટરને રિસેન્ટલી આ કંપની એક સબસિડિયરી બનાવી છે જે સબસિડિયરીનું નામ છે IOL લાઈફ સાયન્સ લિમિટેડ. એટલે કે આ કંપની આવનાર સમયમાં લાઈફ સાયન્સ સેગમેન્ટમાં પણ એન્ટર થવાની તૈયારી કરી ચૂકી છે. મને લાગે છે કે સ્ટોક અહીંયાથી હવે ખરાબ સમય પૂરો થયો છે અને મે બી અહીંયા એક બેઝ બનાવ્યા પછી આવનાર સમયમાં સ્ટોકમાં ગ્રેજ્યુઅલી એક સારો અપમૂવ આવી શકે છે. આ સ્ટોકમાં 330-300ની આસપાસ એક્યુમ્યુલેટ કરવાનો સમય છે. મને લાગે છે કે 12-15 મહિનાનું હોરાઇઝન હોય તો 550 રૂપિયા સુધીના લેવલ્સ આ કાઉન્ટરમાં ઉપરની તરફ દેખાઈ શકે છે. ડેફિનેટલી. તો પહેલું કાઉન્ટર IOL કેમિકલ્સ તમારા માટે રહેશે. અહીંયાથી ખરીદવાની સલાહ પ્રતિક તરફથી. બહુ સરસ જગ્યા પર કાઉન્ટર છે વેલ્યુના હિસાબથી. અસીમજી, તમારી પહેલી પસંદગી કઈ રહેશે? જી યસ, આવા સંજોગોમાં આજે ઘણું બધું આપણે ડિટેલમાં ચર્ચા કરી અને ઇન્ફ્લેશન કોસ્ટ આ બધાની ચર્ચા કરી, આવનારો સમયની વાત કરી. યસ, એક ફેક્ટર જો આપણે ધ્યાન રાખ્યું હશે કે જે બજેટમાં સરકારનું પ્રોવિઝન ઇન્ફ્રા સ્પેન્ડિંગ માટે અને કેપિટલ એક્સપેન્ડિચર માટે ખૂબ મોટું થયું છે. આજે જે હું સિલેક્ટ કરી રહ્યો છું, પહેલો કદાચ અત્યારના સંજોગોમાં ઘણું બધું બીટન ડાઉન થઈ ગયું છે બીકોઝ ઓફ ધ સિચ્યુએશન, પણ જે રીતે મને આઉટલુક દેખાઈ રહ્યું છે, હું ઓલવેઝ કહું છું કે આપણે આઉટલુક ઉપર ફોકસ કરી રહ્યા છીએ, તો IRB ઇન્ફ્રા મને ઘણો સારો લાગી રહ્યો છે આ ભાવથી. અને જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો થોડુંક એનું ડિટેલમાં ચર્ચા કરીએ કે સરકારે જે એક હાઇબ્રિડ એન્યુટી મોડલ ઇન્ટ્રોડ્યુસ કર્યું અને લગભગ એ મોડલથી લગભગ 36,000 કરોડના ઓર્ડર આપણે રોડ બિલ્ડિંગ માટે અનાઉન્સ કરેલા છે. IRB રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણું સારું નામ ધરાવે છે. ઇવન માર્ચના રિઝલ્ટ તમે જોશો તો રિઝલ્ટ પણ ઘણા સારા આવ્યા હતા. પણ જેમ હમણાં પ્રદીપભાઈએ ચર્ચા કરી કે જે ઘણું બધું ડિસ્કાઉન્ટિંગ માર્કેટે કરી નાખ્યું છે, હજી માર્ચ આપણા જૂનના રિઝલ્ટ આવવાના બાકી છે, પરંતુ જે જૂનના રિઝલ્ટનું જે નેગેટિવ છે ઘણું બધું આ પ્રાઇસમાં ફેક્ટર ઇન થયું એવું મને લાગી રહ્યું છે અને એ ઉપરના પ્રાઇસથી સારું એવું કરેક્શન પણ આપેલું છે. જે ઇન્ફ્લેશન થયું એમાં એક પોઝિટિવ આ કંપની માટે એ થયું છે કે લગભગ 10% જે ટેરિફ જે છે એ વધારો આપવામાં આવ્યો છે અને એ કારણસર જે ઇન્વિટમાં આ વખતે ટ્રાન્સફર કરવાના છે પ્રોજેક્ટ એના માટે ઘણા પોઝિટિવ એન્વાયરમેન્ટ થઈ ગયું છે. અગાઉના જે ક્વાર્ટરમાં થોડા રિઝલ્ટની એક અપેક્ષા કરતા ઓછું આવ્યું એનું કારણે હતું કે જે પ્રેફરન્સ એલોટમેન્ટના એક્સપેન્સીસ વિસાવિસ જે રીતે કોસ્ટનો જે ભાર આવ્યો પંજી જે ક્લેમ છે એનું પણ કંપનીએ પોતાના પ્રોફિટમાં પ્રોવિઝન કરી દીધું.
આ બધા કારણોસર થોડુંક અપેક્ષા કરતા પ્રોફિટ ઓછો આવ્યો હતો, પરંતુ આ ક્વાર્ટરમાં મને એમ લાગે છે કે લુકિંગ ટુ ધ સિચ્યુએશન, કારણ કે આપણે જાણીએ છીએ કે ઇન્ફ્લેશન સારું એવું વધી ચૂક્યું છે, ઇનપુટ કોસ્ટ પણ વધી ગઈ છે. અફકોર્સ સિન્સ લાસ્ટ આઈ થિંક વન મંથ આપણને થોડું કુલ ડાઉન મેટલ જે સ્ટોકમાં મેટલ પ્રાઇસમાં જોવા મળ્યું છે, અને અત્યારે તો લગભગ એક વર્ષના નીચા પ્રાઇસ આપણે ટ્રેડ થઈ રહ્યા છે. તો આ બધી કંપનીઓ માટે ઘણું સારું પોઝિટિવ બની રહ્યું છે, અને મને જે લાગી રહ્યું છે એ પ્રમાણે નવા ઓર્ડર્સ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પ્રોજેક્ટ અને ફિનાન્સ આ ત્રણ ફ્રન્ટ ઉપર આ કંપની ઘણું સારું કામ કરી રહી છે. તો રોકાણકાર આખા ઇન્ફ્રા સ્પેસમાં જો સિલેક્ટ કરવાનું આવે તો આઈઆરબી ઇન્ફ્રા લુક્સ ડેફિનેટલી વેરી ગુડ. આપણે ચર્ચા કરતા હોય ત્યાં દિલીપ બિલ્ડકોનની પણ વાત કરતા હોઈએ છીએ, પણ જ્યારે આખું પેકમાંથી સારી સ્પેસ સિલેક્ટ કરતા હોઈએ તો મને એમ લાગે છે કે આઈઆરબી ઇન્ફ્રા લુક્સ રિયલી વેરી ગુડ. ઇન્વેસ્ટર ડેફિનેટલી ઘટાડા બાય કરી શકે છે, અને મારો ટાર્ગેટ એવો છે લગભગ 260-270 કન્ઝર્વેટિવલી 8 મહિનામાં સ્ટોક આવી શકે છે. પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, સેગમેન્ટમાં કરવાનું છે, અને થોડુંક પેશન્સથી કરવાનું છે. તો આ રીતે પેશન્સ રાખી અને તમે આઈઆરબી ઇન્ફ્રામાં તમે રોકાણ કરી શકો છો આગળના લક્ષ્ય માટે થઈને, તો આને તમે ધ્યાનમાં રાખી શકો છો. સમય તો છે હવે એક બ્રેકનો, બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણા બંને એક્સપર્ટ્સની વધુ એક એક પસંદગી પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ખાસ એવા સ્ટોક્સની વાતચીત આપણે અહીંયાથી ખાસ કરી રહ્યા છીએ કે જે વેલ્યુના હિસાબથી બહુ સરસ લેવલ પર હોય અને અહીંયાથી સારા લેવલ્સ પર એન્ટ્રી પોઈન્ટ સારો બનતો જોવા મળતો હોય, ફંડામેન્ટલી ચર્ચા કરી રહ્યા છે. અને આપણી સાથે પ્રતિત અને અસીમ જોડાયેલા છે. પ્રતિત, આપની બીજી પસંદગી કઈ રહેશે? યસ, બીજો સ્ટોક મને પસંદ છે, એક બીટન ડાઉન સેક્ટરની કંપની છે, જે છેલ્લા 3-4 વર્ષથી જે સેક્ટર બીટન ડાઉન રહ્યું હતું એ સેક્ટરની કંપની છે એનબીએફસીની, અને આ કંપનીનું નામ છે M&M ફાઇનાન્સ લિમિટેડ. કંપનીનો જે કરંટ પ્રાઇસ છે એ ઇટસેલ્ફ એની કંપનીના ફ્યુચર પરફોર્મન્સની સાબિતી પૂરી કરે છે. કારણ કે તમે જોશો કે જ્યારે માર્ચ મહિનામાં નિફ્ટીએ પહેલી વાર 15,700 લો બનાવ્યો ત્યારે આ કાઉન્ટર નીચામાં ઘટીને 128 રૂપિયા સુધી આવી ગયું હતું, અને આ વખતે નિફ્ટીએ જ્યારે 15,200 લો બનાવ્યો ત્યારે આ કાઉન્ટર અત્યારે 170-175 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. તો જે રીતની મજબૂતાઈ પાછલા 3-4 મહિનામાં આ કાઉન્ટરમાં જોવા મળી છે પ્રાઇસમાં, એ ઇટસેલ્ફ બતાવે છે કે આ કાઉન્ટર આવનાર સમયમાં ઘણું સારું પરફોર્મન્સ આપી શકે છે. હવે કેમ આ કાઉન્ટરમાં આવનાર સમયમાં પરફોર્મન્સ સારું આવી શકે છે એના સિમ્પલ રીઝન જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં આ કંપનીનું ડિસ્બર્સમેન્ટ હતું એ 2750 કરોડ રહ્યું, જે ગયા વર્ષના એપ્રિલની સામે 109% ગ્રોથ જોવા મળ્યો. સિમિલરલી એપ્રિલ મહિનામાં જે કલેક્શન એફિશિયન્સી હતી એ 90% ઉપર રહી હતી, જે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં 72% રહી હતી. સેમ વસ્તુ તમે મે મહિનામાં આવો તો મે મહિનામાં જે ડિસ્પર્સમેન્ટ છે એ યર ઓન યર બેસિસ ઉપર 272% વધીને 2973 કરોડ થયું, અને અગેન મંથ ઓન મંથ બેસિસ ઉપર પણ લગભગ 200 કરોડનો વધારો જોવા મળ્યો. અગેન મે મહિનાની જે કલેક્શન એફિશિયન્સી છે એ 95% ઉપર આવી, જે ગયા વર્ષે મે મહિનામાં 67% હતી. તો કલેક્શન એફિશિયન્સી પણ કન્સિસ્ટન્ટ 2 મહિનાથી 90% ઉપર આવી છે, જ્યારે 2 મહિનાનો કમ્બાઈન્ડ જે ડિસ્બર્સમેન્ટ ગ્રોથ છે 169%નો રહ્યો છે. તો મને લાગે છે કે જે રીતે સ્ટ્રોંગ ડિસ્બર્સમેન્ટ આપણને જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જે રીતે આ સેગમેન્ટમાં આગળ જતા એક ગ્રોથની એક્સપેક્ટેશન છે, કારણ કે મહિન્દ્રા ફાઇનાન્સનું મેજર ફોકસ છે એ સેમી અર્બન અને રૂરલ સેગમેન્ટમાં રહ્યું છે, અને આ સેગમેન્ટમાં જોવા જઈએ તો ગ્રોથ આવનાર સમયમાં વિઝિબલ દેખાઈ રહ્યો છે. આ સિવાય જોવા જઈએ તો આ કંપનીની ઘણી બધી સબસિડિયરી છે, જેમ કે મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફિનાન્સ, મહિન્દ્રા ઇન્સ્યોરન્સ, મહિન્દ્રા વેહિકલ ફિનાન્સ, અને આ બધી કંપનીઓમાં જોવા જઈએ તો આવનાર એટલે આ બધી સબસિડિયરીઓમાં જોવા જઈએ તો મને લાગે છે કે ખાસ કરીને વેહિકલ ફાઇનાન્સ, કે જેમાં મેજરલી ટ્રેક્ટર અને રૂરલ વેહિકલ્સને ફિનાન્સ કરવામાં આવે છે, ત્યાં પણ આપણને આવનાર સમયમાં એક સારા ગ્રોથની એક્સપેક્ટેશન છે. મને લાગે છે કે FY23માં આ કંપનીનું પરફોર્મન્સ હાઈએસ્ટ એવર રહી શકે છે એની હિસ્ટ્રીમાં. ઇનફેક્ટ તમે જોશો કે FY22માં, કે જે ચેલેન્જિંગ સમય રહ્યો હતો, ત્યાં પણ કંપનીએ છેલ્લા 3 વર્ષમાં સૌથી હાઈએસ્ટ પ્રોફિટ લોક કર્યો છે, અને FY23 જોશો તો એ કદાચ કંપનીની હિસ્ટ્રીમાં સૌથી વધારે પરફોર્મન્સ વાળું બની શકે છે. મારી દ્રષ્ટિએ આ સ્ટોકમાં જે રીતનું પ્રાઇસ એક્શન જોવા મળી રહી છે, એઝ વેલ એઝ જે રીતના 2 મહિનાના ફિગર્સ આપણી સામે છે, આ જોતા ડાઉનસાઇડ ઘણી લિમિટેડ લાગી રહી છે, અને અહીંયાથી આવનાર સમયમાં એક સારી એવી અપમૂવ આવી શકે છે. તો M&M ફિનાન્સમાં 270ના ટાર્ગેટ 12-15 મહિનાના બને એવી સંભાવના છે, જેના માટે આ સ્ટોકમાં 2-3 તબક્કે ઘટાડામાં ખરીદી કરીને ચાલી શકાય. બિલકુલ, તો M&M ફાઇનાન્સ પર નજર અહીંયાથી ખાસ રહી રહી છે, એક સરસ NBFC અને અહીંયાથી આગળની આ રણનીતિ.
ઓકે અસીમજી, આપની બીજી પસંદગી કઈ રહેશે? જી, મેં જે બીજી સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી છે, ધેટ ઇઝ ફ્રોમ ધી બેન્કિંગ સેક્ટર. બેન્કિંગ સેક્ટરમાં આમ જોવા જાઓ તો ઘણું બધું એક પોઝિટિવ એન્વાયરમેન્ટ થઈ રહ્યું છે. આખા બંચમાંથી મેં સિલેક્ટ કરી છે ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંકની જ્યારે વાત આવે ત્યારે તમે જોશો તો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં જે પ્રાઇસ ટુ બુક છે એ કદાચ લોએસ્ટ આમાં જોવા મળી છે, લગભગ 1.4 ની છે, વિચ ઇઝ ક્વાઇટ એટ્રેક્ટિવ. ઓલવેઝ હું કહેતો આવ્યો છું કે લો લો પી કે લો પ્રાઇસ ટુ બુક હોય ડઝન્ટ મીન કે સ્ટોક ઘણો સારો છે, પરંતુ આપણે આઉટલુક એંગલથી અને જે રીતે બેન્કિંગ સેક્ટરનું આખું જે શેફ્ટ થઈ રહ્યું છે એ એંગલથી મેં આ સ્ક્રિપ્ટ સિલેક્ટ કરેલી છે. આપણે ખ્યાલ હશે કે જે માઇક્રો ફાઇનાન્સ કંપની આમાં મર્જ થઈ અને જે એનું કલેક્શન લગભગ 99% આવ્યું છે, દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન. કારણ કે માઇક્રો ફાઇનાન્સમાં કલેક્શન રેશિયો આટલો સારો આવો, ઇટ ઇન્ડિકેટ્સ કે ઇકોનોમીમાં જે આપણે અપેક્ષા રાખી જેના કરતાં ઘણી બેટર પોઝિશન થઈ છે. કોવિડના જે કોવિડનું આવ્યું એ પછી જે ઘણા બધા સરકારે એનપી અનાઉન્સમાં રિસ્ટ્રક્ચર અનાઉન્સમાં ચેન્જીસ કર્યા અને 2020 યસ જે રીતે આખી આરબીઆઈની પોલિસી જે મને ધ્યાનમાં છે એ પ્રમાણે પ્રોવિઝન પણ ખૂબ વધારે, કારણ કે જે રિસ્ટ્રક્ચર જે કરવામાં આવ્યા છે એમાં લગભગ 20% પ્રોવિઝનિંગ જે તે સમયે કરવામાં આવ્યા છે. એટલે બેંકના જે બુક છે આખી વેલ પ્રોવિઝનિંગ છે, એટલે પ્રોવિઝનિંગ પૂરેપૂરા થઈ ચૂકેલા છે. સવાલ અત્યારની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે જ્યારે હાઈ ઇન્ફ્લેશનના રેટમાંના રિઝિમમાં આપણે હોઈએ, હાઈ ઇન્ટરેસ્ટ રેટમાં જઈ રહ્યા હોઈએ, તો જે ઇનબિટવીનનો પીરિયડ હોય છે એ બેંકો માટે એટલા માટે મીન્સ નેગેટિવ થતો હોય છે, કારણ કે બેંકો પાસે અને ફિનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન બધા પાસે ગવર્મેન્ટ સિક્યુરિટી જે હોલ્ડ કરતી હોય, બોન્ડ જે હોલ્ડ છે એ જે આઈ મીન ટ્રેડિંગ માટેના હોય છે એના માર્ક ટુ માર્કેટનું પ્રોવિઝન કરવું પડતું હોય છે. અને બધી કંપનીઓ બેંકોએ રિઝર્વ બેંકને એપ્રોચ પણ કર્યો છે આને થોડુંક રાહત આપવા માટે, પણ સમજી લો કે નથી આપવામાં આવતી તો એનું પ્રોવિઝન કરવું મેન્ડેટરી બને છે. અને એ સંજોગોમાં જે પ્રોફિટ ઉપરની ઇમ્પેક્ટ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળતી હોય છે, આપણે ના ભૂલવું જોઈએ કે હજી વધારો વ્યાજનો વધારો આવી શકે છે, પણ એ જે કુશન છે એમાં બધી બેંકો કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પોતાની પોર્ટફોલિયોને એડજસ્ટ કરતું હોય છે. અત્યારે તમે 10 યર્સ યીલ્ડ જુઓ તો લગભગ 7.6 ની આસપાસ થઈ રહ્યા છે. સો આ એક ઇનબિટવીનનો પીરિયડ થોડો ચેલેન્જિંગ છે, પરંતુ જે પોઝિટિવ ફેક્ટર દેખાઈ રહ્યું છે, એક તો પૂરેપૂરું પ્રોવિઝનિંગ, બીજી બાજુ ડિસ્બર્સમેન્ટ ઓફ ધ લોન. રિઝર્વ બેંકે જે અત્યારે આપ્યા છે ડેટા એ પ્રમાણે લગભગ 13% ક્રેડિટ ગ્રોથ આપણને બેંકોમાં જોવા મળ્યો છે, અને રિટેલ ફાઇનાન્સમાં જે બેંકો એક્ટિવ છે એને હું માનું ત્યાં સુધી મોટો બેનિફિટ મળી શકે છે. ઇન્ડસઇન્ડ બેંક એમાં સારો એવો માર્જિન ધરાવે છે, સારો એવો માર્કેટ શેર પણ ધરાવે છે, તો મને એમ લાગે છે કે આ સ્ટોક ડેફિનેટલી પિકઅપ કરવો જોઈએ. અને આપ જોશો તો જે ડિપોઝિટના રેટ છે એ ગ્રેજ્યુઅલી થોડાક વધ્યા છે ઇન કમ્પેરિઝન ટુ લેન્ડિંગ રેટ, ડિપોઝિટના રેટ ઓછા વધ્યા છે, એટલે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં મોટું હિટ આવે એવી શક્યતા મને ઓછી લાગી રહી છે. તો એવરી ડિક્લાઇન ઇન્ડસઇન્ડ બેંક આઈ મીન એક્યુમ્યુલેટ કરવા જોઈએ. મારો ટાર્ગેટ છે લગભગ 8-12 મહિનાની આસપાસ, લગભગ 1060 ની આસપાસ આ સ્ટોક આવે એવી શક્યતા છે. માર્કેટનો ટ્રેન્ડ આ બાબત માટે મને ઘણો પોઝિટિવ લાગે છે. બેંકમાં ઘણું બધું કરેક્શન આવી ગયું છે અને લુકિંગ ટુ ધ સિચ્યુએશન ઘણી વેલ્યુ બાઇંગ આ લેવલથી બની શકે છે. બિલકુલ, તો આ એક રસપ્રદ ડેવલપમેન્ટ, અને ઇન્ડસઇન્ડ બેંક આમ પણ ખાસું એવું વેલ્યુ જે છે તે અહીંયાથી ઘટી ચૂકી છે, એટલે બહુ રસપ્રદ જગ્યા પર છે અને એન્ટ્રી પોઈન્ટ પણ સરસ બને છે. તો અહીંયા પણ તમે ધ્યાન રાખી શકો છો ઇન્ડસઇન્ડ બેંક માટે થઈને. તો આપણા બંને એક્સપર્ટ્સની આપણે પિક્સ જે છે તે આજની જાણી લીધી છે, તો સમય થઈ ગયો છે રજા લેવાનો. પ્રતિત, આપના ડિસ્કશન્સ? યસ, જે પણ બે સ્ટોકની ચર્ચા કરી એમાં મારી પર્સનલ પોઝિશન નથી, પણ વ્યુઅર્સને ખાસ સલાહ કે એમના જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એમની સલાહ લઈને જ આ સ્ટોક્સ ઉપર કામકાજ કરવા. ઓકે અસીમજી, જે આપણે જે સ્ટોક ડિસ્કસ કર્યા એના પર્ટિક્યુલર સ્ક્રિપ્ટમાં રોકાણ નથી, પરંતુ એ સેક્ટરમાં હોઈ શકે છે, પરંતુ રોકાણકાર પોતાના ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લે અને માર્કેટની સિચ્યુએશન જોઈને ડેટરમિનન્ટનો બાય કરે એવી મારી એડવાઇસ. બિલકુલ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે થઈને અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો વેલ્યુ બાઇંગ ક્યાં કરવું જોઈએ તેની ખાસ ચર્ચા કરી, અને બહુ સારા સારા એન્ટ્રી પોઈન્ટવાળા શેર્સ જે છે તેના ઉપર આપણે અહીંથી ખાસ નજર કરી. આ વિશેષ રજૂઆતમાં હાલ બસાડલું જ, મને યશના આપજો રજા. આગળ ફરદર અપડેટ્સ માટે જોતા રહો CNBC રજા.